શિક્ષણ સેવા વર્ગ બે ની પરીક્ષા આપણી જયારે હોય ત્યારે આરટી ગીતા મેક્સિમમ ક્વેશ્ચન આવે આપણે બંનેની સ્ટડી કરવાનો છે આજે બે હજાર નવની ની આપણે શરૂઆત કરીએ છીએ આરટી મૂળ ક્યાં છે તો કે ભાઈ આરટી બે હજાર નવનું નું જે મૂળ કહેવાય એ છ્યાસીમો બંધારણીય સુધારો છે આ છ્યાસીમો બંધારણીય સુધારો એ મિત્રો બે હજાર બેની ની સાલમાં મિત્રો આ સુધારો થયો શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સમાવવામાં આવ્યો આપણા જે ફંડામેન્ટલ રાઈટ્સ હતા છ એ પછી આ સાતમો મૂળભૂત અધિકાર એટલે કે સાતમો ફંડામેન્ટલ રાઇટ્સ શું આવ્યો તો કે ભાઈ શિક્ષણનો અધિકાર બરાબર કઈ સાલમાં તો બે ની સાલમાં કયો સુધારો છ્યાસી બંધારણીય સુધારો બંધારણની અંદર મૂળભૂત અધિકારો કયા ભાગમાં આપેલા છે તો બંધારણની અંદર મૂળભૂત અધિકારો ભાગ ત્રણ માં આપેલા છે ભાગ ત્રણ ની અંદર અનુચ્છેદ એકવીસ એ ની અંદર છ થી ચૌદ વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે તો ટ્વેન્ટી એ આર્ટિકલ જે છે આપણો એ અંતર્ગત આપણને સાતમો મૂળભૂત અધિકાર મળ્યો મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણથી પ્રેરિત છે તો મૂળભૂત અધિકારો અમેરિકાના બંધારણથી પ્રેરિત છે બરાબર છે એટલે કે આપણને બે હજાર બે ની સાલમાં છ્યાસી માં બંધારણીય સુધારા દ્વારા તો કે ભાઈ છ્યાસી માં બંધારણીય સુધારા દ્વારા આપણને મિત્રો ભાગ ત્રણ ની અંદર આ મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ જોવા મળી રહી છે ભારતની સંસદમાં છવ્વીસ ઓગસ્ટ બે ના રોજ શિક્ષણના અધિકારનો કાયદો પસાર થયો આ કાયદો પસાર ક્યારે થયો તો છવ્વીસ ઓગસ્ટના રોજ પસાર થયો બરાબર અને એક ચાર બે હજાર દસ થી અમલી થયો આર ટી ઈ અમલી ક્યારે થયો તો એક ચાર બે હજાર દસ અને આરટીઆઈ ક્યારથી અમલી થયો એ તમારે મને કમેન્ટ કરવાનું આપણે આરટીઆઈ આરટીઆઈ અમલી થયો એ તમારે કમેન્ટ કરવાનું આરટી અમલી થયો જમ્મુ બાદ કરતા સમગ્ર ભારતમાં આ કાયદો અમલી થયો પ્રજાસત્તાક ભારતના સાઠમા વર્ષમાં સંસદ દ્વારા ઘડવામાં આવેલો પાંત્રીસમો કાયદો છે પ્રજાસત્તાક ભારતના સાઠમા વર્ષની અંદર એટલે કે ઓગણીસો પચાસમાં માં ભારત પ્રજાસત્તાક થયું અને બે નવ એટલે કે સાઠમું વર્ષ વર્ષની અંદર ઘડવામાં આવેલો કાયદો આ છે બરાબર છે તો પ્રજાસત્તાક ભારતના સાઠમા વર્ષમાં બરાબર ઘડવામાં આવેલો પાંત્રીસમો કાયદો વેરી ગુડ બાર ઓક્ટોબર બે હજાર પાંચના ના રોજ શું અમલી થયું હતું તો કે આરટીઆઈ અમલી થયું હતું અને એમાં જમ્મુ કાશ્મીરમાં જે તે વખતે લાગુ નતું પડ્યું તો હવે આપણે આગળ વધીએ તો અહીંયા આપણી પાસે છે મફત અને ફરજિયાત શિક્ષણનો જે અધિનિયમ છે એની અંદર રાજ્ય દ્વારા છ થી ચૌદ વર્ષના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવાની વાત છે કે ભાઈ તમામ રાજ્યએ નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવાનું તો શિક્ષણની અંદર બે વ્યક્તિએ કાયદા ઘડ્યા કોને કોણે ઘડ્યા તો કે ભાઈ કાયદો કેન્દ્રએ ઘડ્યો અને રાજ્યએ ઘડ્યો તો આવું કેમ શિક્ષણમાં બંને કાયદા ઘડી શકે શરૂઆતની અંદર ભારતનું બંધારણ ગણાવું ત્યારે શિક્ષણ કઈ યાદીનો વિષય હતો તો કે ભારતના બંધારણ ઘડતી સમયે બંધારણમાં શિક્ષણ કઈ યાદીમાં હતું શિક્ષણ કઈ યાદીમાં છે અત્યારે કઈ યાદીમાં હતું એ વખતે કઈ યાદીમાં હતું એ તમારે મને કોમેન્ટ કરવાનું અને વર્તમાન કઈ યાદીમાં છે વર્તમાન કઈ યાદીનો વિષય છે શિક્ષણ વર્તમાન કઈ યાદી નો વિષય છે એટલે કે જયારે બંધારણ ઘડ્યું ત્યારે શિક્ષણ રાજ્ય યાદીમાં હતું ઓગણીસો પચાસ માં જયારે આપણે બંધારણનો અમલ કર્યો ત્યારે શિક્ષણ રાજ્ય યાદી વિષય હતો તો અત્યારે શિક્ષણ કઈ યાદી વિષય છે જો રાજ્ય યાદીનો વિષય હોય એટલે શિક્ષણ અંગેના નિયમો કોણ બનાવી શકે રાજ્ય જ બનાવી શકે જ્યારે અત્યારે તો કે અત્યારે સમવર્તી યાદીમાં છે અત્યારે શિક્ષણ છે એ સમવર્તી યાદી બરાબર એટલે કે કેન્દ્ર નિયમ બનાવી શકે અને રાજ્ય પણ નિયમ બનાવી શકે બરાબર સંયુક્ત યાદી કહેવાય સમવર્તી યાદીને બીજું શું કહેશું તો કે અત્યારે શિક્ષણ સંયુક્ત યાદીમાં છે તો શિક્ષણને સંયુક્ત યાદીમાં ક્યારે લેવામાં આવ્યું કેન્દ્રય નિયમ બનાવી શકે અને રાજ્ય પણ નિયમ બનાવી શકે તો શિક્ષણને સંયુક્ત યાદીમાં ક્યારે લેવામાં આવ્યું સંયુક્ત યાદીમાં સ્થાન ક્યારે મળ્યું શિક્ષણને અત્યારે સંયુક્ત યાદીમાં છે તો સંયુક્ત યાદીમાં સ્થાન ક્યારે મળ્યું વેરી ગુડ ફોર્ટી સેકન્ડ કન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બેતાલીસમો બંધારણીય સુધારો બરાબર જેને આપણે મિની બંધારણી કહીએ છે ક્યારે થયો તો ઓગણીસો માં તો ઓગણીસો છોતેર માં આપણે શિક્ષણને બેતાલીસમાં બંધારણીય સુધારા દરમિયાન સંયુક્ત યાદીમાં લઈ ગયા અને જે બાબત સંયુક્ત યાદીમાં હોય એમાં કોણ નિયમ બનાવી શકે કેન્દ્રય બનાવી શકે અને રાજ્ય બનાવી શકે બંનેના નિયમમાં કોઈ વિખવાદ થાય તો છેલ્લે કોનો માન્ય રહે તો છેલ્લે કેન્દ્ર સરકારનો નિયમ છે એ સર્વોપરી ગણાય એટલે કેન્દ્ર સરકારના નિયમ જે છે એ માન્ય અરે હવે આપણે આગળ વધશું તમને આઈડિયા આવી ગયો છે શિક્ષણ સંયુક્ત યાદીમાં છે એટલા માટે કેન્દ્ર સરકારે નિયમ ક્યારે બનાવ્યા તો કે કેન્દ્ર સરકારે એક્ટ બનાવ્યો બે હજાર અને આપણે ગુજરાત સરકારે સોરી બે હજાર અને ગુજરાત સરકારે એના ઉપરથી નિયમ બનાવ્યા બે હજાર બરાબર ગુજરાત સરકાર એની કલમ આડત્રીસ અન્વયે નિયમ બનાવે છે તો એ પણ આપણે જોવાનું છે આગળ જઈએ હવે છ થી ચૌદ વર્ષના બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત આમાં કરવામાં આવી છે મૂળભૂત અધિકાર આપ્યો એની સાથે એક મૂળભૂત ફરજ એડ કરી આપણને ટ્વેન્ટી વન એ અંતર્ગત મૂળભૂત અધિકારો આપ્યા તો આપણને મૂળભૂત ફરજ છે એ અંતર્ગત મૂળભૂત ફરજ છે એ કયા દેશમાંથી પ્રેરિત છે બરાબર કયા દેશમાંથી મૂળભૂત ફરજ લેવામાં આવી છે કયા દેશને પ્રેરિત છે મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યુટીસ જે આપણી દસ હતી બરાબર છે કે ભાઈ આપણે આપણા બંધારણનું પાલન કરવું જોઈએ રાષ્ટ્ર ભાવના કેળવવી જોઈએ સરકારી ઇમારતોને નુકસાન ન થવું જોઈએ તો આપણી મૂળભૂત જે ફરજ છે એની અંદર એક ફરજ એડ કરવામાં આવી ટ્વેન્ટી એ અંતર્ગત મૂળભૂત ફરજ એડ કરવામાં આવી કઈ મૂળભૂત ફરજ એડ કરવામાં આવી વેરી ગુડ મૂળભૂત ફરજ છે એ રશિયા બરાબર રશિયા પ્રેરિત છે રશિયા પાસેથી આપણે મૂળભૂત ફરજો લીધી છે હવે આપણે ટ્વેન્ટી વન એ અંતર્ગત મૂળભૂત અધિકાર આપ્યો પણ એકાવન એ ડ એકાવન એની ની અંદર પણ જે એકાવન એમાં ડ કરીને સુધારો છે બરાબર ફિફ્ટી વન એ અને એમાં ડ કરીને પેટા કોલમ છે એટલે કે પેટા સેક્શન છે બરાબર અનુચ્છેદ ની અંદર સબક્લોઝ કહેવાય તો આ સબક્લોઝ છે ડ અંતર્ગત આપણે છ થી ચૌદ વર્ષના બાળકને શાળાએ મોકલવાની મોકલવાની વાલીની ફરજ છે વાલી અથવા માતા પિતાની ફરજ આવી જોગવાઈ આપણે એકાવન એ થી કરી છ થી ચૌદ વર્ષના બાળકને શાળાએ મોકલવાની માતા પિતા અથવા કે એની પાસે મજૂરી નહીં મોકલવાની એને શાળાએ મોકલવાના પરેશભાઈનું સાચું છે હવે રાજપત્ર ની અંદર ક્યારે ઘોષિત થયો તો રાજપત્રમાં મિત્રો આ સત્યાવીસ આવશે રાજપત્રમાં છે ને સત્યાવીસ ઓગસ્ટે આ ડિક્લેર કરવામાં આવે છે એટલે અહીંયા આપણે સત્યાવીસ કર નાખીએ છીએ રાજપત્રમાં સત્યાવીસ ઓગસ્ટ બે ની રોજ પાંત્રીસમો કાયદો આ ઘોષિત થયો સંસદમાં પસાર છવ્વીસ ઓગસ્ટ થયો પણ રાજપત્ર જે છે આપણું આરટી બે હજાર નવ નું કઈ તારીખ છે તો કે ભાઈ સત્યાવીસ ઓગસ્ટ છે એટલે રાજપત્રમાં સત્યાવીસ ઓગસ્ટના રોજ એને પ્રસિદ્ધ કર્યો અને એક ચાર બે થી એટલે કે પહેલી એપ્રિલ બે થી એ અમલી બન્યો હવે આ જે કાયદો છે એ અંતર્ગત આપણે અમુક દિવસ પણ ઉજવતા આવ્યા છીએ શિક્ષકના માનમાં શિક્ષણના માનમાં તો શિક્ષક દિન છે બરાબર એ પાંચ સપ્ટેમ્બરના રોજ આપણે ઉજવીએ છીએ શિક્ષક દિન બરાબર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવીએ છીએ બધાને ખ્યાલ છે શિક્ષક દિન કોની યાદમાં ઉજવીએ છીએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની પણ પ્રશ્ન એવો પૂછાશે કે ભારતમાં શિક્ષક દિન પાંચ સપ્ટેમ્બરના રોજ ઉજવવાની શરૂઆત કયા વર્ષથી થઈ તો એ શરૂઆત થઈ નાઇન્ટીન સિક્સટી ટુથી ઓગણીસો બાસઠ ના વર્ષથી શિક્ષક દિન ઉજવવાની શરૂઆત થઈ વર્ષથી થઈ તો કરવાનું કોની યાદમાં આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં શિક્ષક દિન ઉજવીએ છીએ તો એમનો જન્મ કઈ સાલમાં અને કયા સ્થળે થયો હતો એ તમારે મને કમેન્ટ કરવાનું છે બરાબર સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ જે બન્યા એવા એવા તમામ શિક્ષક સમુદાયનું ગૌરવ સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જેમની આગેવાનીમાં આઝાદી પછી ભારતની અંદર પ્રથમ શિક્ષણ પંચ બરાબર નાઇન્ટીન ફોર્ટી એટ અને નાઇન્ટીન ફોર્ટી નાઇનની ની અંદર બરાબર છે યુનિવર્સિટી શિક્ષણ પંચ જે બન્યું છે વેરી ગુડ તો એમનો જન્મ ક્યાં થયો હતો તો ભાઈ એમનો જન્મ રાધાકૃષ્ણનો જન્મ નાઇન્ટીન એટી એટમાં પાંચ સપ્ટેમ્બર ફિફ્થ સપ્ટેમ્બર નાઇન્ટીન એટી એઈટના રોજ મદ્રાસ પ્રાંતના તિરુતની ગામે થયો હતો એ વખતે મદ્રાસ પ્રાંત હતો હાલ આ જે ગામ છે તિરુતનીએ ચેન્નાઈની નજીક આવેલું છે એ વખતે બે રાજ્ય ભેગા હતા કયા બે રાજ્ય ભેગા થઈને મદ્રાસ પ્રાંત બનતો હતો કોઈ મદ્રાસ પ્રાંતની અંદર તમિલનાડુય હતું અને આંધ્રપ્રદેશ હતું આ બંને રાજ્ય ભેગા થઈ અને મદ્રાસ પ્રાંત બનતો અને એનું ગામ છે તિરુતની આ ગામની અંદર એમનો જન્મ થયેલો આમની આગેવાનીમાં એક પંચ બન્યું હતું નાઇન્ટીન ફોર્ટી એટ ફોર્ટી નાઇનમાં ઓગણીસો ને અડતાલીસ ઓગણપચાસની અંદર એક પંચ હતું યુનિવર્સિટી શિક્ષણ પંચ આ યુનિવર્સિટી શિક્ષણ પંચ જે છે ઉચ્ચ શિક્ષણ પંચે કહે છે બરાબર રાધાકૃષ્ણન પંચે છે તો સર્વપલ્લી આગેવાની કૃષ્ણ બરાબર છે આ વ્યક્તિ મદ્રાસ યુનિવર્સિટીના ચાન્સલરે રહે છે બહુ એક સારા ફિલોસોફર હોય છે તો એમની યાદમાં ઓગણીસો બાસઠ ના વર્ષથી શિક્ષક દિન ઉજવાય છે શિક્ષક દિન ક્યાં વર્ષથી ઉજવાય છે ઓગણીસો ને બાસઠના વર્ષથી હા અઢારસો ને અઠ્યાસી સોરી ઓ ઓગણીસો નહીં પણ કયું અઢારસો અઠ્યાસી બરાબર છે વેરી ગુડ ચલો અલ્પેશભાઈ અઢારસો અઠ્યાસી બરાબર હા હા અઢારસો અઠ્યાસી બરાબર છે હા ભૂલ થઈ ગઈ બરાબર ઘણી વાર આવું બને તો તમારે કમેન્ટ કરી એટલે જ આપણે લાઈવ રાખવું છે બરાબર કે તમે મને કમેન્ટ કરીને કહી કહી શકો પેનનો કલર આપણે ચેન્જ કરી દઈએ ચલો પેનનો કલર છે ને હું તો બ્લેક લઈ લઉં એટલે તમને બધાને દેખાય અઢારસો અઠ્યાસી ની અંદર મિત્રો આમનો જન્મ થયો બરાબર છે હવે આ રાધાકૃષ્ણની આગેવાનીમાં આપણે રાધાકૃષ્ણ આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ પણ બન્યા બરાબર અને એક ખૂબ જ શ્રેષ્ઠ શિક્ષક એક સારા ફિલોસોફર તરીકે એમણે એમનું જીવન વિતાયું હવે આપણે આગળ વધીએ તો આપણે પહોંચ્યા હતા અહીંયા કે ભાઈ શિક્ષક દિન છે એ ભારતની અંદર પાંચ સપ્ટેમ્બર છે પણ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ક્યારે ઉજવાય છે તમારે મને કોમેન્ટ કરવાનું ઇન્ટરનેશનલ ટીચર્સ ડે વિશ્વ શિક્ષક દિન ક્યારે ઉજવાય છે એ તમારે મને કોમેન્ટ કરવાનું વિશ્વ શિક્ષક દિન એની ઉજવણી ક્યારે થાય છે હવે શિક્ષક દિનની જેમ બીજો એક દિવસ છે શિક્ષણ દિન એ અગિયાર નવેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે બે હજાર આઠથી થી આની ઉજવણીની શરૂઆત થઈ છે આ અગિયાર નવેમ્બર ના રોજ સમગ્ર ભારતમાં શિક્ષણ દિન ઉજવાય છે અને આજે શિક્ષક દિન શિક્ષણ દિન છે એ કોની યાદમાં ઉજવાય છે શિક્ષક દિન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં ઉજવાય છે તો આ શિક્ષણ દિન છે એ કોની યાદમાં ઉજવાય છે કોની યાદમાં ઉજવાય છે શિક્ષણ દિન છે એ કોની યાદમાં ઉજવાય છે એ તમારે મને કોમેન્ટ કરવાનું શિક્ષણ દિન કોની યાદમાં ઉજવાય છે હવે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન આપણે ત્યાં ક્યારે ઉજવાય છે તો કે ઇન્ટરનેશનલ ટીચર્સ ડે છે એ ઓક્ટોબરના રોજ ઉજવાય છે આખા વિશ્વમાં વિશ્વ શિક્ષક દિન આપણે પાંચ સપ્ટેમ્બરે અને પાંચ ઓક્ટોમ્બરે શું તો કે પાંચ ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન તો આ વસ્તુ આપણને પરીક્ષામાં જયારે પૂછાય બરાબર છે દાખલા તરીકે આપણને આ વસ્તુ પૂછાય છે પાંચ સપ્ટેમ્બર કયો દિવસ છે તો કે ભાઈ શિક્ષક દિન કોની યાદમાં કોની યાદમાં ઉજવાય છે તો કે ભાઈ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ક્યારથી ઉજવાય છે તો કે ભાઈ ઓગણીસો બાસઠ થી તો આ એક વસ્તુ યાદ રાખવાની છે પાંચ સપ્ટેમ્બરના રોજ આ ઉજવાય છે તો હા અગિયાર નવેમ્બરના રોજ શું ઉજવાય છે તો કે ભાઈ અગિયાર નવેમ્બરથી રોજ શિક્ષણ દિન ઉજવાય છે કોની યાદમાં તો કે ભાઈ મોલાના અબ્દુલ કલામ આઝાદ વેરી ગુડ અનિરુદ્ધનું સાચું છે મોલાના ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા મોલાના અબ્દુલ કલામ આઝાદ ગાંધીજીના ખૂબ જ માનીતા વ્યક્તિ હતા એમના જન્મદિવસની યાદમાં શિક્ષણ દિન ઉજવાય છે આપણે અત્યારે જેને એમ એચ આરડી મંત્રાલય કહી છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ આ આપણું શિક્ષણ મંત્રાલય જ હતું ભારત આઝાદ થયું ત્યારે કેન્દ્રમાં પણ શિક્ષણ મંત્રાલય હતું જે રીતે રાજ્યમાં છે એ રીતે કેન્દ્રમાં પણ શું હતું શિક્ષણ મંત્રાલય હતું અત્યારે આપણે જેને એમ એચ આરડી મિનિસ્ટર કહી છે એ વખતે કેન્દ્રમાં શિક્ષણ મંત્રી હતા અને પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા તો કે ભાઈ પ્રથમ શિક્ષણ મંત્રી હતા અબ્દુલ કલામ આઝાદ એટલા માટે બે હજાર આઠ થી આમના બર્થ આપણે શિક્ષણ દિન તરીકે ઉજવીએ છીએ બરાબર હાલ વર્તમાન આપણા શિક્ષણ મંત્રી કોણ છે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા તો આપણા વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે બરાબર હું તમને કેન્દ્ર પૂછું છું શિક્ષણ મંત્રી એટલે કે અત્યારે કેન્દ્રમાં શિક્ષણ ખાતાને એમએચઆરડી કહી છે તો વર્તમાન એમએચઆરડી મંત્રી કોણ છે હાલ આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર એમએચઆરડી ને શિક્ષણ ખાતું કરવાની ભલામણ કરી છે કે વરી પાછું શું કરી નાખો શિક્ષણ મંત્રી કરી નાખો કેન્દ્રમાં જે રીતે આપણે ત્યાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે એ કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી છે અને આપણે ત્યાં વિભાવરીબેન દવે છે એ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે એ રીતે કેન્દ્રની અંદર એમએચઆરડી મંત્રી કોણ છે અત્યારે બરાબર એમએચઆરડી મંત્રી હવે એમએચઆરડી મંત્રાલયને શિક્ષણ મંત્રાલય કહેવાની હા રમેશચંદ્ર પોખરિયાલ એમનું બિરુદ શું છે આ રમેશચંદ્ર પોખરિયાલ જવાબ સાચો છે તમારો બરાબર છે રામજીભાઈ આ રમેશ ચંદ્ર પોખરિયાલ એક થી ઓળખાય છે કયા નીક નેમ થી ઓળખાય છે બરાબર પ્રકાશ જાવડેકર તો નીકળી ગયા ભાઈ મહેશભાઈ રમેશચંદ્ર પોખરિયાલ જે છે એ અત્યારે કેન્દ્રના એમએચઆરડી મંત્રી છે રમેશચંદ્ર પોખરિયાલ અને કયા નામથી ઓળખાય છે એમને એક બિરુદ મળેલું છે કયું બિરુદ મળેલું છે રમેશચંદ્ર પોખરિયાલ નિશંક વેરી ગુડ અનિરુદ્ધ જવાબ સાચો છે નિશંક નિશંકનું એમને વિરુદ્ધ મળેલું છે બરાબર આપણા શિક્ષણનું તમામ કામ એના હાથમાં યુજીસી થી માંડીને એનઆઈઓએસ થી માંડીને થી માંડીને તમામ જે શિક્ષણની સંસ્થાઓ છે એ બધાના હેડ આ કહેવાય બરાબર છે હા નિશંક તો હવે આપણે વાત કરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન છે પાંચ ઓક્ટોબરે જો આ વસ્તુ યાદ રાખવાની પાંચ સપ્ટેમ્બરે શું તો સપ્ટેમ્બરે શિક્ષક દિન ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિન પાંચ ઓક્ટોબરે શું તો આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન આપણા પછી એક મહિને આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન આવે બરાબર છે હવે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી ક્યારથી શરૂ થઈ તો ઓગણીસો ચોરાણું યુનેસ્કો દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી ક્યારથી શરૂ કરવામાં આવી ઓગણીસો ચોરાણું થી શરૂ કરવામાં આવી આંતરરાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી નાઇન્ટીન નાઇન્ટી ફોર થી ઓગણીસો ને ચોરાણું થી આ ઉજવણી શરૂ થઈ આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન તો હજી એક મહત્વનો પ્રશ્ન રહી જાય ઇન્ટરનેશનલ લિટરેસી ડે આઠ સપ્ટેમ્બર શું કહે છે આને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર ને ગઈ છે એની ઉજવણી ઓગણીસો પાસઠ થી શરૂ થઈ બરાબર યુનેસ્કો દ્વારા બે દિવસ ઉજવાય છે ઓગણીસો પાસઠ થી આપણે ત્યાં આંતરરાષ્ટ્રીય લિટરેસી ડે ઉજવાય છે બરાબર ઇન્ટરનેશનલ સાક્ષરતા દિન અને ઇન્ટરનેશનલ ટીચર્સ ડે એટલે કે વિશ્વમાં શિક્ષકોને સમાન સ્થાન મળે શિક્ષણનો અધિકાર આવ્યો તો શિક્ષકને પણ અધિકાર મળવા જોઈએ ને બરાબર ગઈ વખતે શિક્ષક શિક્ષણ દિન આંતરરાષ્ટ્રીય શિક્ષક દિનની થીમ એવી હતી કે શિક્ષણના અધિકાર સાથે શિક્ષકોને પણ અધિકાર આપો એવી થીમ ઉપર ઉજવણી કરવામાં આવી હતી વિશ્વની અંદર શિક્ષકોનો માન મોભો દરજ્જો અલગ જ છે અને આપણે ત્યાં આખું અલગ જ છે બરાબર છે આપણે ત્યાં હવે ખરેખર શિક્ષકોને એવું થાય કે ભાઈ ચાણક્યના આપણે શિષ્ય છીએ અને પરિસ્થિતિ એવી થઈ જાય કે શિક્ષક લાચાર્ય થઈ જાય આચાર્ય લાચાર્ય થઈ જાય શિક્ષકની હાલત કફોડી થઈ જાય તો એવું ખરેખર ના હોવું જોઈએ બરાબર છે શિક્ષક ને જળવાવી જોઈએ એના માટે આપણે ઇન્ટરનેશનલ ટીચર્સ ડે એટલે ખાસ આપણને યાદ હોવું જોઈએ આપણી ગરિમા જળવતો દિવસ છે વિશ્વ શિક્ષક દિન પાંચ ઓક્ટોબર અને ઇન્ટરનેશનલ લિટરેસી ડે આઠ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે આઠ સપ્ટેમ્બર ઉજવણી ક્યારે શરૂ થઈ તો કે ભાઈ ઓગણીસો થી ઉજવણી ક્યારે શરૂ થઈ એવો પ્રશ્ન પૂછશે કારણ કે જીપીએસસી નું પેપર છે બરાબર તો ચારેની ઉજવણી ક્યારે શરૂ થઈ તો શિક્ષક દિનની ઉજવણી ઓગણીસો થી બીજી ઉજવણી તો કે ભાઈ ઓગણીસો થી કઈ તો કે ભાઈ ઓગણીસો થી આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી શરૂ થઈ ત્યાર પછી તો કે ભાઈ પાંચ ઓક્ટોબરના રોજ તો કે ભાઈ કઈ ઉજવણી ઓગણીસો ને ચોરાણું પાંચ ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ ટીચર્સ ડે ઉજવાનો શરૂ થયો અને અગિયાર નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિન બે હજાર આઠથી ઉજવવાનું શરૂ થયું ચારે ચાર વસ્તુ આપણે યાદ રાખવાની છે આગળ વધીએ હવે સાક્ષરતા દિવસ આવ્યો તો આપણે સાક્ષરતા યાદ હોઈ જોઈએ એકોર્ડિંગ ટુ સેન્સસ ટુ થાઉઝન્ડ ઇલેવન ભારતનો સાક્ષરતા દર કેટલો છે બરાબર સાક્ષરતા દિવસ આવ્યો તો બે હજાર અગિયારના સેન્સસ પ્રમાણે ભારતનો સાક્ષરતા દર કેટલો છે તમારે મને કોમેન્ટ કરવાનું અને ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે ભારતનો સાક્ષરતા દર અને ગુજરાતનો સાક્ષરતા દર તમારે મને કમેન્ટ કરવાનો છે લિટરેસી ડે આવ્યો એટલા માટે બરાબર છે જો ઉજવણી પણ આપણે ક્રમમાં ગોઠવીએ તો પહેલાં શિક્ષક દિન આવે પાંચ સપ્ટેમ્બર એની ઉજવણી બાસઠથી શરૂ થઈ ત્યાર પછી તો કે આઠ સપ્ટેમ્બરે કયો આવે તો કે ભાઈ આઠ સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ આવે ત્રણ દિવસ પછી એની ઉજવણી પાસઠથી થઈ ત્યાર પછી ઓક્ટોબર મહિનો આવે ઓક્ટોબર મહિનાની અંદર શું આવે પાંચ ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ એની ઉજવણી ચોરાણુંથી થઈ અને ત્યાર પછી શું આવે તો કે અગિયાર નવેમ્બરે શિક્ષણ દિન અને એની ઉજવણી બે હજાર આઠથી શરૂ થઈ તો આ રીતે આપણે યાદ રાખશું તો યાદ રહી જશે તમને બધાને બરાબર ભારતની સાક્ષરતા દર કેટલો છે ગુજરાતનો સાક્ષરતા દર કમેન્ટ પ્રકાશ પ્રકાશકુમારની સેવન્ટી નાઇન બરાબર છે બરાબર સેવન્ટી નાઇન પર્સેન્ટ ગુજરાતનો સાક્ષરતા દર છે તો ભારતનો કેટલો છે ભારતનો ગુજરાતનો બરાબર છે સેવન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી ટુ બરાબર ગુજરાતનો બરાબર છે બધાનો હા સેવન્ટી નાઇન બરાબર છે ભારતનો કેટલો છે ભારત છે ને પાંચ પોઈન્ટ પાછળ છે ચમુતેર પોઈન્ટ ઝીરો ચાર છે કેટલો છે ચમુતેર પોઈન્ટ ઝીરો ચાર ભારત રહ્યું ને એ પાંચ પોઈન્ટ ગુજરાત થી પાછળ છે સાક્ષરતામાં એટલે એનો ચમુતેર છે તો ભારતનો કેટલો છે પાંચ પોઈન્ટ એડ કરો ઓગણસી પોઈન્ટ એકત્રી બરાબર તો ભારતનો કેટલો છે સેવન્ટી નાઇન પોઈન્ટ થર્ટી વન હવે આગળ વધીએ આ ચારે ચાર વસ્તુ યાદ રહી ગઈ મનમાં તમારે કઈ રીતે યાદ રાખવાની એકવાર ફરીથી કહી દઉં એકવાર ફરીથી તમને ચારે ચાર વસ્તુ કહી દઉં કે આપણે ત્યાં પહેલું કઈ તારીખ આવે તો કોઈ પહેલી તારીખ આપણે ત્યાં પાંચ સપ્ટેમ્બર આવે પાંચ સપ્ટેમ્બરે કયો દિવસ તો કે શિક્ષક દિન ઉજવણી ક્યારથી તો કે ભાઈ શિક્ષક દિનની ઉજવણી ઓગણીસો થી પાંચ સપ્ટેમ્બર પહેલા આવશે પાંચ સપ્ટેમ્બર પછી શું આવશે તો કે પાંચ સપ્ટેમ્બર પછી આવશે પાંચ ઓક્ટોબર પાંચ ઓક્ટોબરે શું તો કે ભાઈ વિશ્વ શિક્ષક દિવસ અથવા ઇન્ટરનેશનલ ટીચર્સ ડે ઇન્ટરનેશનલ ટીચર્સ ડે આઈટીડી આની ઉજવણી ક્યારથી તો કે એની ઉજવણી ઓગણીસો થી સોરી આના પછી શું આવશે તો કે ભાઈ આના પછી આવશે પાંચ સપ્ટેમ્બર પછી આવશે આઠ સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બરે શું તો કે ભાઈ આઠ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને એની ઉજવણી ક્યારથી તો ઓગણીસો થી ત્યાર પછી તો કે ભાઈ પહેલો પાંચ સપ્ટેમ્બર પછી આઠ સપ્ટેમ્બર પછી શું તો કે ઇન્ટરનેશનલ લિટરેસી ડે અને શું કહેશું ઇન્ટરનેશનલ લિટરેસી ડે ત્રીજા નંબરે શું તો કે ભાઈ ત્રીજા નંબરે આવશે પાંચ સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર પછી પાંચ ઓક્ટોબર પાંચ ઓક્ટોબરે શું તો કે પાંચ ઓક્ટોબરે ઇન્ટરનેશનલ ટીચર્સ ડે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ એની ઉજવણી ક્યારથી શરૂ થઈ તો કે એની ઉજવણી ઓગણીસો ચોરાણું થી ત્યાર પછી છેલ્લું તો કે ભાઈ પાંચ સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર પાંચ ઓક્ટોબર ને છેલ્લું અગિયાર નવેમ્બર અગિયાર નવેમ્બરે શું તો કે શિક્ષણ દિન અને શિક્ષણ દિનની ઉજવણી ક્યારથી શરૂ થઈ તો કે એની ઉજવણી બે હજાર આઠથી શરૂ થઈ તો ની ઉજવણી ક્રમમાં યાદ રાખવાની છે પહેલી બાસઠથી થઈ બરાબર પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ આઠ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઓગણીસો થી ઉજવવાનું શરૂ થયો પાંચ ઓક્ટોબર ઇન્ટરનેશનલ ટીચર્સ ડે ઓગણીસો ને ચોરાણું થી ઉજવણ શરૂ થયો અને અગિયાર નવેમ્બર શિક્ષણ દિન બે થી આ બંને રાષ્ટ્રીય છે આ બંને આંતરરાષ્ટ્રીય છે આ બંને આંતરરાષ્ટ્રીય કોણે શરૂ કર્યા તો યુનેસ્કો એ બંનેની ઉજવણી કોણે શરૂ કરી આંતરરાષ્ટ્રીયની યુનેસ્કો એ આ રીતે યાદ રાખવાનું છે ચલો ત્યાર પછી હવે આપણે મિત્રો પહોંચ્યા છીએ અહીંયા સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઓગણીસો વર્ષ આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું એટલે પૂછાય કે ભાઈ હા પીપીટી ક્લિયર દેખાતી નથી થોડુંક એટલે તમને દેખાય એવું આપણે કરીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઓગણીસો ઓગણસી ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ જાહેર કર્યું કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ જાહેર કર્યું તો કે ભાઈ નાઇન્ટીન સેવન્ટી નાઇન

એ પૈકી એક હક છે એ શિક્ષણ મેળવવાનો હક છે કયો હક છે બાળકોને અગિયાર એક છે પ્રેમ મેળવવાનો હુંફ મેળવવાનો અધિકાર મેળવવાનો એ રીતે એક હક એનો શિક્ષણ મેળવવાનો હક પણ બાળકને મળેલો છે બરાબર છે તો બાળકને આંતરરાષ્ટ્રીય ધોરણે અગિયાર હક મળેલા છે એટલે એવો પ્રશ્ન આવે કે ઇન્ટરનેશનલ લેવલે બાળકોને કેટલા હક મળેલા છે તો આંતરરાષ્ટ્રીય લેવલે બાળકોને અગિયાર હક મળ્યા છે એના માટે તે આપણે આગળ રેપા અને એસસીપીસીઆર આવશે બરાબર સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ અને રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી પણ આપણે ભણવાની આવશે આગળ રેપા એસસીપીસીઆર એનસીપીસીઆર એ આવે ત્યારે તમને વાત કરીશ હવે આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ કયો છે તો વીસ નવેમ્બર બરાબર હવે આવા બધા દિવસ આપણે યાદ રાખવા પડશે બધા દિવસ એમ યાદ નહીં રહે પણ એની પ્રેક્ટિસ કરતા જશું આપણે કેટલા દિવસ જોયા તો કોઈ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ ત્યાર પછી શું જોયું તો કે ભાઈ આઠ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ત્યાર પછી તો કે પાંચ ઓક્ટોબર વિશ્વ ઇન્ટરનેશનલ ટીચર્સ ડે ત્યાર પછી અગિયાર નવેમ્બર શિક્ષણ દિન અગિયાર નવેમ્બર પછી શું આવે તો કે ચૌદ નવેમ્બર બાળ દિન ત્યાર પછી તો કે વીસ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ રાઇટ્સ ડે બરાબર છે તો અહીંયા આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ છે બરાબર એ વીસ નવેમ્બરે છે ચૌદ નવેમ્બરે શું છે તો ચૌદ નવેમ્બરે બાળ દિન છે કોનો બર્થડે છે આ તો કે ભાઈ જવાહરલાલ નહેરુનો બર્થડે છે જવાહરલાલ નહેરુને બાળકો બહુ જ પ્રિય હતા બરાબર આપણે ચાચા નહેરુ જેને કહીશી એમને બાળકો ખૂબ જ પ્રિય હતા અને ગુલાબનું ફૂલે પ્રિય હતું બરાબર આમ તો ઘણું બધું પ્રિય હતું બરાબર ચાચા નહેરુને આમ તો ઘણું બધું પ્રિય હતું પણ એ આપણે વાત નથી કરતા ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક જેણે લખ્યું ઇન્દુને પત્ર જેણે લખ્યા ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન એમનો બર્થડે છે ચૌદ નવેમ્બર એટલા માટે આપણે એને બાળ દિન કહી છે બરાબર બાળકો જેમને પ્રિય હતા વીસ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસ છે એટલે આને આપણે ક્રમમાં યાદ રાખ લેવાના છે બરાબર આપણે જે ક્રમની અંદર યાદ રાખ્યા એ રીતે એનસીપીસીઆર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના તો કે પાંચ માર્ચ બે હજાર સાતના રોજ આની શરૂઆત થઈ બરાબર આંતરરાષ્ટ્રીય બાળ સંરક્ષણ કાયદો છે એ બે હજાર પાંચમાં બન્યો અને બે હજાર સાતથી એ અમલી બન્યો તો ઇન્ટરનેશનલ ચાઇલ્ડ રાઇટ્સનો જે કાયદો છે એ અન્વયે આંતરરાષ્ટ્રીય બાળ સંરક્ષણ બાળ અધિકાર સંરક્ષણ આયોગ જેને આપણે એનસીપીસીઆર કહે છે બરાબર જેને આપણે સી એનસીપીસીઆર નેશનલ કમિશન ફોર નેશનલ કમિશન ફોર નેશનલ કમિશન ફોર એનસીપી એટલે કે પ્રોટેક્શન નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ શું કહે છે આને ચાઇલ્ડ રાઇટ્સ બરાબર બાળક છે ખાલી બાળ છે એટલે ચાઇલ્ડ એટલે એક વચન રાખશું નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ આને આપણે એનસીપીસીઆર કહીએ છે એનસીપીસીઆરની જેમ જ ગુજરાતમાં તો કે ભાઈ જીસીપીસીઆર છે ગુજરાત કમિશન ફોર કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ જીસીપીસીઆર આપણે ભણવાનું આવશે આગળ હા થોડું છે ને આપણે નેક્સ્ટ ટાઈમ થોડા મોટા ફોન્ટ રાખશું એટલે તમને ક્લિયર દેખાય બરાબર છે તો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ જે છે બરાબર ખૂબ જ મહત્વનો છે અને એની અંદર આપણે મિત્રો નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ છે આ નેશનલ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એટલે કે બાળકોના સંરક્ષણ માટેનો કાયદો છે અને એ કાયદા અન્વયે ગુજરાતમાં જીસીપીસીઆર છે બરાબર ગુજરાત કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન રાઇટ્સ એ પણ આપણે ત્યાં કામ કરે છે પોક્ષો નામનો એક કાયદો પણ બનાવ્યો છે આપણે બાળકોના અધિકાર માટે પોક્સો ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ બરાબર એટલે કે બાળકોને સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે અપરાધો અને સેક્સ્યુઅલ એટલે કે ભાઈ શારીરિક રીતે બાળકોના અડપલા થાય બાળક સાથે શારીરિક છેડતી થાય એના વિરુદ્ધની અંદર જોગવાઈ કરતો એક્ટ પોક્ષો છે બરાબર એસસીપીસીઆર અને એનસીપીસીઆર આ સ્ટેટ પણ ગુજરાતમાં છે એટલે આપણે જીસી કહી શું કંઈ આ એસસીપીસીઆર દરેક સ્ટેટમાં બનાવવાની જોગવાઈ છે ગુજરાતમાં બનાવ્યું એટલે આપણે શું કહી જીસીપીસીઆર અથવા એસસી પી નામે દરેક રાજ્યની અંદર ઓળખાય છે તમામ રાજ્યની અંદર એસસી પી જોગવાઈ છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ચાઇલ્ડ રાઇટ્સ બરાબર અહીંયા ચાઇલ્ડ આપણે રાખજો કારણ કે એક વચન છે અહીંયા બાળ આપણે લીધું છે એટલે અહીંયા ચાઇલ્ડ રાખજો પછી પોક્ષો છે તો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ બરાબર તો આ પોક્સો અન્વયે પણ મિત્રો ઘણી બધી જોગવાઈ થઈ છે અને હવે તો ફાંસીની સજા સુધીની જોગવાઈ છે પોક્ષોમાં બરાબર હાઈકોર્ટ સુધી જામીન નથી મળતા કોઈ વિરુદ્ધ પોક્ષોમાં કેસ થાય તો અને હવે આપણે ત્યાં સુધારો કર્યો છે બરાબર કન્સ્ટિટ્યુશનની અંદર કે ભાઈ બાળકની છેડતી થાય તો ફાંસી સુધીની સજાની જોગવાઈ છે ચૌદ અગિયાર બે હજાર બારથી આપણો આ જે કાયદો છે પોક્સોનો બે હજાર બારથી આવ્યો એની અંદર નવ પ્રકરણ છે અને છેતાલીસ કલમો છે પોક્ષોના કાયદામાં નવ પ્રકરણ અને છેતાલીસ

તો કે પ્રકરણ સાત છે સાત પ્રકરણ અને આડત્રીસ કલમોનો આપણે સ્ટડી કરવાનો છે આરટી ના સાત પ્રકરણ અને આડત્રીસ કલમો હવે આપણે શરૂ કરવી છે બરાબર પોક્સો એક્ટ છે આનું ફૂલ ફોર્મ કદાચ પૂછાઈ શકે ચર્ચામાં બહુ જ છે પોક્સો એટલા માટે બાળકોના અધિકાર આપણે આપ્યા છે અને એમાંય બાળકની છેડતી થાય નાના બાળકની બરાબર ઘણા બધા એવા કિસ્સા સામે આવે છે તો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ છે એ બે હજાર બારનો છે એમાં નવ પ્રકરણો છે અને છેતાલીસ કલમો છે બરાબર ત્યાર પછી આરટીઈ બે હજાર નવ આવ્યો એ પહેલા આપણે ત્યાં કયો કાયદો હતો તો ગુજરાત પ્રજાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ નાઇન્ટીન હતો હવે આગળ વધીએ આરટી નું એન્થમ છે બરાબર ઓગણીસ આઠ બે હજાર તેર ના રોજ આરટી નું એન્થમ જે છે બરાબર આરટીઈ એન્થમ યોગેશ આ એક લાઈટ કરી દે ને કદાચ પીપીટીમાં પ્રોબ્લેમ થાય જોવામાં એક આ ઉપરની લાઈટ ચાલુ કરી દે એટલે થોડુંક વ્યવસ્થિત દેખાય પિક્સેલ છે ને નીચે એપ્લિકેશનમાં પિક્સેલ વધારવાના આવશે તો બસો ને ની જગ્યાએ ત્રણસો સાહીઠ કરશો એટલે ક્લિયર દેખાશે બરાબર પીપીટી છે ને તમે ત્રણસો સાહીઠ પિક્સેલ કરી નાખો એટલે પીપીટી ક્લિયર થઈ જશે એપની અંદર નીચે સેટિંગની અંદર પિક્સેલ વધાર દો એટલે ઇમેજ રહી નહીં આખી ક્લિયર થઈ જશે વિડીયો ત્રણસો સાહીઠ કર દો એટલે પીપીટી તમને ક્લિયર દેખાશે બરાબર છે હવે આરટીનું જે એન્થમ છે આરટીનું ગીત છે બરાબર આપણું સોનો ઘંટી બજી બરાબર ચલો સ્કૂલ ચલે બરાબર આ જે આરટીનું એન્થમ છે એ આ એની લિંક છે મિત્રો યુટ્યુબની બરાબર છે મેં એ મૂકેલી છે આ જે ગીત છે ચલો ઘંટી બધી સ્કૂલ ગીત ચલો સ્કૂલ તુમકો પુકારે બરાબર આ ગીત છે એ એનું સંગીત જતીને આપેલું છે ગાયકીના સોનું નિગમને સુનિધિ ચવણ આ બંને આ ગીત ગાયું છે આરટીનું એન્થમ એના કલાકાર હતા તો કે ભાઈ આપણને રણબીર કપૂર જોડવા મળે શરૂઆતમાં ઇમરાન ખાન કેટરીના કેફ અને અનુષ્કા શર્મા આમને ચારેય આ ગીતની અંદર રોલ કરેલો છે હા પિક્સલ પ્રોબ્લેમ જ હતો પિક્સલ વધાર દો એટલે કોઈ પ્રોબ્લેમ પીપીટીમાં નહીં થાય હવે જે આરટીનું જે એન્થમ છે આપણે બધાએ જોયું બહુ જ સરસ મજાનું એન્થમ છે બરાબર ચલો ઘંટી બજી એટલે અત્યારે હું તમને ગીત બતાવતો નથી નહીં આપણે એની જે આ લિંક છે એ કોપી મારી છે પણ ગીત અત્યારે જોઈને આપણે ટાઈમ નથી બગાડવો તમે બધાએ જોયેલો જ છે પરંતુ પ્રશ્ન એક એવો પણ થાય કે ભાઈ આના સંગીત જતીને આપ્યું છે ગાયક સોનું નિગમ ને સુનિધિ ચૌહાણ છે તો આના લિરિક્સ કોણ હતા લિરિક્સ એટલે તો કે ગીતકાર તો આ ગીતના ગીતકારનું નામ તમારે મને કોમેન્ટ કરવાનું છે આ સોંગના ગીતકાર કોણ હતા આ સોંગ લખવા વાળા કોણ હતા લિરિક્સ એટલે એના લખવા વાળા તો આરટીનું જે એન્થમ છે બરાબર ચલો ઘંટી બજી સ્કૂલ કી બરાબર સ્કૂલ તુમકો પુકારે તો આ જે ગીત છે એ કોણે લખ્યું છે ગાયું છે કોણે તો કે ભાઈ સોનુ નિગમ એન સુનિધિ ચૌહાણે ગાયું છે પણ લખ્યું છે કોણે બરાબર મ્યુઝિક કોણે આપ્યું છે તો જતીને આપ્યું છે અભિનય કોણે કર્યો છે રણબીર કપૂર ઇમરાન ખાન કેટરીના કેફના અનુષ્કા શર્મા પણ આના ગીતકાર કોણ છે એ તમારે મને કમેન્ટ કરવાનું છે બરાબર ખૂબ જ સરસ મજાનું ગીત છે આરટી એન્થમ બરાબર આ બે હજાર તેરમાં બરાબર આની પહેલા આપણે એક એન્થમ હતું જે જે તે વખતે અટલ બિહારી વાજપેયી સરકારની અંદર આની પહેલા એક બનાવવામાં આવ્યું હતું એમ જ સ્કૂલ માટેનું ગીત બરાબર છે બાદલ બાદલસાગર જે હમ સ્કૂલ ચલે હમ પણ આ અત્યારે